નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જેમાં વિશિષ્ટ વ્યક્તિઓને આમંત્રણ આપીએ છીએ અને તેમની સાથે વાતો કરીએ છીએ આંતરંગ. આજના અતિથિ કાર્યક્રમમાં એક એવા જ વિશિષ્ટ વ્યક્તિત્વ, સંગીત અને ખાસ કરીને ગીતની સાથે જોડાયેલી વ્યક્તિઓ ક્યાંક પોતે એક પોતાનું અલગ પરફોર્મન્સ આપીને પોતે અલગ રેકોર્ડ બનાવવાનો પ્લાન કરતા હોય છે. પરંતુ જ્યાં ધાર્મિકતાની વાત આવે છે ને, એક એવી વાત કે જ્યાં હજારો લાખો કરોડો લોકોને એ ધાર્મિકતાના પાઠ સંગીતના તાલની સાથે સમજાવવા, શીખવાડવા અને તેમના દિલો દિમાગમાં ઉતારવા તેવું એક ભગીરથ કાર્ય જે કરી રહ્યા છે અશ્વિન કુમાર પાઠક. નામ જ એકમાત્ર પરિચય છે સુંદર કાંડનું, જે લાખો કરોડો લોકોને જેઓ શ્રવણ કરાવે છે, પઠન કરાવે છે તેવા અશ્વિન કુમાર પાઠક આજે અમારી સાથે અતિથિ કાર્યક્રમમાં હાજર છે. અશ્વિનજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલા તો સુંદર કાંડ થી એક અલગ ઓળખાણ બની ગઈ. અશ્વિન કુમાર પાઠક પોતે બીએ વિથ ઇંગ્લિશ કર્યું, બીએડ કર્યું, શિક્ષક તરીકેનો વ્યવસાય, પરંપરાગત રીતે પિતા દ્વારા પણ ક્યાંક શિક્ષણનો વારસો મળ્યો હતો. અચાનક જ અશ્વિનભાઈ સુંદર કાંડ તરફ વળી ગયા. શું થયું એવું કે જેના કારણે અચાનક એક આખો પ્રભાવ જ લઈ ગયો? માત્ર ને માત્ર અને ગુરુ કૃપા હી કેવલમ કહું તો કદાચ અતિશયોક્તિપૂર્ણ લાગશે, પણ માત્ર ગુરુની જ કૃપા. વ્યવસાય શિક્ષક હોવા છતાં વિભિન્ન પ્રવૃત્તિઓથી સામાજિક ક્ષેત્રે પણ જોડાયેલો હતો. નાટક, ફિલ્મો, સિરિયલો એ ક્ષેત્રમાં 25 વર્ષ સુધી રંગભૂમિ ઉપર પણ કામ કર્યું કલાકાર તરીકે. એટલે એક આગવી ઓળખ ત્યાં પણ ઈશ્વરની અને ગુરુની કૃપાથી મળી. મોટા ભાઈથી તો આપ સૌ પરિચિત છો, અમદાવાદના લોકલાડીલા સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રના રાજ્યરક્ષા મંત્રી, ભૂતપૂર્વ કેન્દ્રના રાજ્ય ગૃહમંત્રી શ્રી હરિનભાઈ પાઠક મારા મોરબી મોટા ભાઈ છે. એમના થકી એક નાનકડી સેવાની તક મને મળી, જેમાં ગુજરાત હેવી કેમિકલ્સની સોડાએશની મારી પાસે એજન્સી હતી અને એનો કાર્યભાર મારે એઝ અ ડિરેક્ટર સંભાળવાનો હતો. હવે સમ હાવ વી આર નોટ બિઝનેસમેન, ધંધાની તો કોઈ આવડત હતી નહીં, અને છતાં પણ ત્યાં એકમાત્ર હું સ્પેર માણસ હતો જે સવારની મારી નોકરી એટલે 12 વાગ્યા પછી ફ્રી થાઉં, એટલે એમાં ધંધામાં હું જોડાયો અને બહુ સરસ રીતે એમાં પ્રગતિ પણ થઈ. પણ જ્યારે પોલ્યુશનના પ્રોબ્લેમ આવ્યા ત્યારે વટવાની અંદર, વટવા બીકેમ ગ્રેવયાર્ડ, અને કંપનીના ઘણા બધા પૈસા એમાં રોકાઈ ગયેલા. અને બિંગ આ ટ્રસ્ટી, બિંગ આ વન ઓફ ધ ડિરેક્ટર્સ, મને પોતાને એમ લાગ્યું કે ઇટ ઇઝ માય લાયબિલિટી ટુ રીપે ધ મની. અને એના કારણે એને એક પેલો કલાકાર આત્મા એટલે એવી કોઈ લબાડી નહીં જીવનમાં, સંસ્કાર પણ એવા કે નહીં આપણી ફરજ છે, આપણી જવાબદારી છે, એટલે થોડો મેન્ટલી બહુ જ અપસેટ રહેતો હું, એટલે થોડુંક ડિપ્રેશન જેવું પણ મને આપણા કારણે કોઈક સોસાયટીને ખોટું થઈ રહ્યું છે. યસ, હવે જ્યાં પૈસા લેવા જવું ત્યાં એ લોકોની પણ હાલત બહુ જ ખરાબ હતી, નાજુક હાલત હતી. એટલે આવા સમયમાં એકમાત્ર શરણું ઈશ્વરનું અને નિયમિત અમારો પૂરો પરિવાર વિશ્વવિખ્યાત સંતરામ મંદિર નડિયાદ સાથે જોડાયેલો છે. અષ્ટમ મહંત પરમશ્રદ્ધે પરમાદરણીય પ્રાતવંદનીય બ્રહ્મલીન નારાયણદાસજી મહારાજ અમારા ગુરુદેવ, વારંવાર પૂનમ ભરવા જઈએ અને એમની સાથે બેસતા એમના આશીર્વાદ લેતા. આ ગાળામાં પણ મને એમના આશીર્વાદ સાંપડ્યા અને એમણે માત્ર મને એક સલાહ આપી, બેટા સુંદરકાંડ કરો એટલે મન શાંત થઈ જશે. હવે ભણેલા ગણેલા માણસ એટલે સ્વાભાવિક છે કે આપણે લોકો કસોટી કરીએ, ચકાસીએ કે આ સાચું છે ખોટું. એટલે આઈ સ્ટાર્ટેડ ડુઈંગ સુંદરકાંડ, સુંદરકાંડ કરવાનું શરૂ કર્યું. આ 1995 અને આઈ ગોટ અ મિરેક્યુલસ રિઝલ્ટ. મન એકદમ શાંત થવા માંડ્યું, હળવું થવા માંડ્યું, બોજ મન પરનો હળવો થવા માંડ્યો કે આ જે ભાગ્યમાં લખાયું છે ડેસ્ટિનીને કોઈ દૂર નથી કરી શકતું, ટાળી નથી શકતું, એટલે એમાંથી થોડી હળવાશ અનુભવી. 1999માં આ ગાળા દરમિયાન મેં રંગભૂમિ સાથે હાથ જોડેલા, એટલે સંપૂર્ણપણે એમાંથી નિવૃત્તિ જ લઈ લીધેલી. એમાં આપણા ખાસ મારા પરમ શ્રદ્ધેય પરમ આદરણીય અમારા સ્વજન રંગ બહારના રાજેન્દ્રભાઈ ભગત
એમનો એક દિવસ અચાનક મારી પર ફોન આવ્યો કે અશ્વિન સરદાર પ્લે કરીએ છીએ અને એમાં સરદાર તારે જ બનવાનું છે. ઓકે, મેં કીધું મેં તો આ બધાથી ઘણો દૂર નીકળી ગયો છું હું તો, અને હવે મને આમાં બહુ રસ પણ નથી જાજો. મને કે ના, પણ રોલ તો સરદાર તો અશ્વિન પાઠક જ હોય. ઓકે, એટલે માફ કરજો, આત્મશ્લાઘા જેવું લાગશે પણ રંગભૂમિની દુનિયામાં હું કોમ્પ્યુટર કહેવાઉં છું આજે પણ, કે ક્યાંય કોઈ અટકાઈ જાય એટલે સંકટની સમયની સાંકળ એટલે ડિરેક્ટર તરત જ અશ્વિન પાઠકને ફોન કરે કે ગમે તેટલી લાંબી સ્ક્રિપ્ટ હોય પણ એ ડાયલોગ્સ જો તૈયાર કરીને મૂકવાના હોય કલાકોની અંદર વિધિન અવર્સ, તો એકમાત્ર અશ્વિન પાઠક કરી શકે. એ કહે છે કે ના, સરદાર હિસ્ટોરિકલ પ્લે છે અને તમારે જ રોલ કરવાનો છે. હું સંમત થયો. 45 દિવસ અમે રિહર્સલ પણ કર્યા સરદારના, અને ધ હોલ પ્રોગ્રામ વોઝ સ્પોન્સર્ડ બાય ગુજરાત ગવર્મેન્ટ એન્ડ ચરોતર પાટીદાર સેવા સમાજ કેલિફોર્નિયા, યુએસ. એટલે યુએસમાં, કેનેડામાં અને ગુજરાતમાં બધે શો એના કરવાના હતા પ્લેના, પણ સમહાવ નોબડી ગોટ વિઝા, કોઈને વિઝા નહીં મળ્યા. અને હું એકલો સ્વતંત્ર ત્યાં ઊભો રહ્યો, કારણ કે એક જસ્ટ પેલું આમ કહેવાય ને કે મગજમાં એક તુક્કો સૂજ્યો, કારણ કે જે લીડર અમારા જે પૂછવા ગયા એને કે ભાઈ વાય ડીડ યુ રિજેક્ટ ધ હોલ ગ્રુપ, એટલે એ બારી પરથી જ જવાબ આવ્યો મેં સાંભળ્યો કે સમ ઓફ યુ ડોન્ટ લુક લાઈક એક્ટર્સ. એટલે મેં કીધું આપણને લાગુ નથી પડતું. એટલે 15 દિવસ પછી હું જાતે ઉભો રહ્યો અને મને 6 મહિનાના વિઝા મળી ગયા. હવે ગ્રુપ વોઝ રિજેક્ટેડ, ગ્રુપમાંથી તો કોઈને વિઝા નહોતા. મારે વિઝાને શું કરવાનું, એટલે મેં કોઈ ફાડી નાખવાનું. આપણે સામાન્ય શિક્ષક, વી કેનોટ એફોર્ડ 1 or 2 lakh rupees, અને ત્યાં અમેરિકામાં પગ ક્યાં મૂકવું, કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં, કોઈ સગું નહીં, કોઈ વાલું નહીં, કોઈ મિત્ર નહીં, કોઈ સ્વજન નહીં. એમાં મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બધા અમેરિકામાં છે, એમાંથી ઇન્ટેલમાં મારો એક ખાસ વિદ્યાર્થી ઉમેશ, જે બોર્ડમાં અહીંયા આપણે ત્યાં ફર્સ્ટ આવેલો ઉમેશ પટેલ, એ ત્યાં કેલિફોર્નિયામાં ઇન્ટેલમાં એન્જિનિયર છે, કોમ્પ્યુટર એન્જિનિયર. એટલે એનો ફોન આવ્યો કે ગુરુદેવ તમે આવવાના, તને શું થયું? મેં કહું બેટા આવું થયું ને, કોઈને વિઝા નથી મળ્યો એટલે હવે હું મારો કાર્યક્રમ પોસ્ટપોન કરી રહ્યો, કેન્સલ કરી રહ્યો છું. મેં કહે ડોન્ટ કેન્સલ યોર ટ્રીપ, તમારી પાસે વિઝા પણ છે, ખાલી એક વખત આ દેશ જોવા જેવો છે, તમે આ પધારો અહીંયા. અને એ લાલચમાં બધા તમારા જેવા મિત્રોએ પણ કહ્યું, કારણ કે મારે તો ફાઇનાન્શિયલી થોડીક તકલીફ, અને પછી LIC ની લોન લીધી ને PF ની લોન લીધી ને આમ તેમ કરીને જાતા ગાડું ગબડાવવાનો પ્રયત્ન કર્યો. ને હું અમેરિકા 1999માં ખાલી ફરવા જ ગયો જસ્ટ, અને એ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. ઇટ વોઝ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ, કારણ કે જે મેં હનુમાનજી સાથે ત્યાં મારી ટ્રીપ દરમિયાન વાતો કરી, 5-5 કલાક આઈડલી બેસી રહેવાનું, એટલે હું માત્ર સુંદરકાંડ કરતો, અને એમાં મને જેને કદાચ આ આપણા સુશિક્ષિત સમાજના લોકો કદાચ હસી કાઢે અથવા એને વાહિયાત વાતો સમજે, પણ મેં જે એની જોડે વાતો કરી છે ને ધાર્યું પરિણામ ત્યાં મને મળ્યું છે, એ આખી ટ્રીપ મને ઇટ કોસ્ટ મી ઓન્લી $1, અને આખું US હું માત્ર $1 ફર્યો છું. એ ડોલર બી મેં માત્ર કેલિફોર્નિયામાં આરતીમાં નાખ્યો હતો. એ તમારા જેવા સ્વજનના વાઈફે મને કીધું, ભાભીએ કે $1 ના નાખ્યા તો 45 રૂપિયા થયા કે છે. ત્યાર પછી જ્યાં જ્યાં ગયો ત્યાં મારા સ્ટુડન્ટ્સ નવી નવી હોન્ડા સિટી ગાડી લઈને એરપોર્ટ ઉપર લેવા આવ્યા હોય, આખું અમેરિકા હું ફર્યો અને દાદાની સાથે પેટ ભરીને વાતો કરી. અને એ સમય લાગ્યું કે ક્યાંક આ સુંદરકાંડમાં જે તાકાત છે, જે તાકાત છે, પરંતુ લોકો સુધી પહોંચાડવાની વાત આવી. અને જે 1 June 2000 માં પ્રથમ વખત આપે સુંદરકાંડ લોકો સાથે, એ દિવસની મારે ટૂંકમાં વાત કરી. મને માત્ર ત્યાંથી પાછા આવ્યા પછીની જે પ્રેરણા હતી આ થઈ કે આ એક એવી જબરજસ્ત વસ્તુ છે જે સમાજ સુધી પહોંચવી જોઈએ. ઇટ શુડ રીચ ટુ ધ કોમન પીપલ. લોકો, પીપલ આર ફ્રસ્ટ્રેટેડ, લોકો આટલા બધા દુઃખી છે, આ છે, અને આ તો જીવતો દેવ છે, યુ કેન ટોક ટુ હિમ, શાશ્વત દેવ છે, ચિરંજીવ દેવ છે. અને એની અનુભૂતિ મને પોતાને થઈ એટલે ઘરમાં મેં સુંદરકાંડ શરૂ કરેલા. મારી બાજુમાં જ બહુ પરમ શ્રદ્ધેય પરમ આદરણીય શ્રીરામ દાદા રહે છે, એમનું નામ આમ તો RP સિંઘ છે પણ બધા હુલામણા નામથી શ્રીરામ દાદા કહે. એટલે મેં ને શ્રીરામ દાદાએ પછી અહીંયા ઘરે ગાવાનું શરૂ કર્યું. આમ તો સંગીતનો મને કક્કો બારાખડી નથી ખબર, આઈ એમ બેઝિકલી મેન ઓફ સ્ટેજ, એટલે આઈ ડોન્ટ નો ABC ઓફ મ્યુઝિક, મને સંગીતનું કોઈ જ પ્રાથમિક જ્ઞાન પણ નથી. પણ પેલું ગઝલ ને બધું ગાવાનો શોખ, મારી મમ્મી બહુ કે છે સુંદર ગાતી હતી, એટલે હેરિડિટરી કદાચ આવ્યું હોય,
અને ઈશ્વરની કૃપા અને ગુરુની કૃપા. એટલે હું નાનકડો કેસીઓ વગાડતો જાઉં, આ ચોપાઈઓને ભાવ પ્રમાણે પેલું શિક્ષકનો આત્મા પ્લસ કલાકાર આત્મા આ બધું ભેગું થયું, કોમ્બિનેશન થયું. એટલે હું સરસ છે ને કે આ તો સીતા માતાની વિદાય છે અથવા હનુમાનજીનું આ છે, આ વીર રસ છે, આ થોડો સિરિયસ છે, તો ટ્યુન રીતે હું ભાવ પ્રમાણે એને મઠારતો ગયો અને એક સુંદર સુંદર ઘરમાંથી શરૂ થયું. દર્શક મિત્રો, આપને બતાવી દે કે એ જ ઘર જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાં જ અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે. જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તો તે જ ઘરના છે. અને કીધું કે કદાચ ક્યાંક આપણી આંખો પહોળી પણ થઈ ગઈ હશે, કારણ કે જ્યારે અશ્વિનભાઈ પોતે કહે છે કે મને સૂરનું કોઈ જ્ઞાન નથી, પરંતુ અત્યારે જે પ્રમાણે તેમાં તેમના કંઠેથી નીકળતા સુંદરકાંડના પાઠને જ્યારે શ્રવણ કરતા હશો ત્યારે ક્યાંક ટચ લાગતો હશે કે સારા મ્યુઝિશિયનનો અથવા સારા ગાયકનો. પરંતુ મુક્ત મને તેઓએ સ્વીકાર્યું છે કે મને સંગીતનો શોખ પણ આવડતો ન હતો. બિલકુલ સાચી વાત છે, પરંતુ સમય થયો છે વિરામનો, મળીએ એક નાના બ્રેક પર. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. કાર્યક્રમ અતિથિમાં વાત કર્યા છે આપણે સુંદર કાંડને છેલ્લા કેટલાય વર્ષોથી અને સતત એક પણ દિવસની ખલેલ પહોંચાડ્યા વગર લાખો અને કરોડો લોકોને જેમણે પઠાણ કરાવ્યું છે તેવા અશ્વિનભાઈ પાઠક સાથેની વાત કરી રહ્યા છે આપણે અતિથિમાં. અશ્વિનભાઈ, બ્રેક પહેલા આપણે કીધું તે પ્રમાણે એક શરૂઆત શ્રીરામ કાકા આરપી સિંહ જે નામ કીધું અને તેમની સાથે એક વખત ચર્ચા થઈ અને સીધું આ જ ઘરમાં જ્યાં આપણે બેઠા છીએ ત્યાંથી આપણે શરૂ કર્યા સુંદરકાંડ. અવિરતપણે 3156 જો કદાચ આજે શૂટિંગ ચાલી રહ્યું છે, આજે 3156મો દિવસ છે આજે અને 3294મો પાઠ છે આજે. 3154 ટ્રાન્સફર થઈ મોટાભાઈને ત્યાં, હરીનભાઈને ત્યાં, જ્યાં ગુરુગાદી છે સંતરામ દાદાની, ત્યાં મારી ભાભીઓ ચાર ભાભીઓને બેસાડીને સુંદરકાંડ સંભળાવતું હતું. પછી અહીંયા એક નોન ગુજરાતી મારી સોસાયટીમાં રહેવા આવ્યા અને એ અહીંથી પાસ થતા હતા મારા ઘર પાસેથી, તો સાંભળી ગયા મને કે મેં નવું ઘર લીધું છે, આપ મારે ત્યાં સુંદરકાંડ કરવા ના આવો. એટલે હું ને શ્રીરામ દાદા ત્યાં ગયા. આ બે માણસથી શરૂ થયેલો આ સુંદરકાંડ આજે વિશ્વભરમાં, અતિશયોક્તિ ન કરું તો પાકિસ્તાનમાં, કરાંચીમાં પણ મારી કેસેટ વાગે છે. અને કોઈ ટાર્ગેટ નહોતું, કોઈ કલ્પના પણ નહોતી કે આટલી બધી સફળતા આમાં મળશે. એટલે એટલે જ હું કહું છું કે માત્ર ને માત્ર ગુરુ કૃપા હી કેવલમ, ગુરુદેવે જે આશીર્વાદ આપ્યો છે. અહીંયા રોકીશ, અહીંયા રોકીશ. જે પ્રમાણે કારણ કે આટલા બધા 3000 કરતા વધુ જ્યારે આપે સુંદરકાંડ રોજ રોજ, ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય, શારીરિક રીતે કદાચ આપને તકલીફ હોય, હોઈ શકે છે વાતાવરણ ક્યારેક સપોર્ટ ન કરતું હોય અને અનુકૂળ પરિસ્થિતિ ન હોય, છતાં પણ આ સતત એક ધારો જે પ્રવાહ ચાલુ રહ્યો છે. ખાટા મીઠા પ્રસંગો ઘણા થતા હશે, ઘણા થયા. એમાંનો એક એવો યાદગાર પ્રસંગ કે આંખ બંધ કરો એટલે એ પ્રસંગ યાદ આવે કે આ તો ક્યારેય નહીં ભૂલી શકાય? પિતાજીનું એક તો અવસાન 2001 18 ઓગસ્ટ. અમારો પરિવાર માત્ર 5 પાંડવોનો છે, માતાને જોઈ નથી અમે, માત્ર 5 ભાઈઓનો પરિવાર છે. અને એના વડીલ ભીષ્મ પિતામાં રામચંદ્ર દલસુખરામ પાઠક, સંસ્કૃતના એક પ્રખર વિદ્વાન, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રીના અંગત મિત્ર, એવા એ સંસ્કૃતના મહાન પંડિતના સંસ્કારો અને આ કુટુંબ ઉપરની એમની છાયા 18 ઓગસ્ટ 2001ના દિવસે સાંજે 6 વાગે આથમી ગઈ. મારો પાઠ હતો એ દિવસે સાંજે એલજી હોસ્પિટલમાં એમણે છેલ્લા શ્વાસ લીધા. હું ને હરીનભાઈ ત્યાં હાજર હતા, એમની ડેડ બોડીને ઘરે લાવ્યા, બધી વિધિ રોના ધોના બધું પૂરું થયું. એ વખતે મને એટલો બધો આઘાત હતો કે આજે પાઠ કેવી રીતે થશે, પણ ગુરુદેવની આજ્ઞા લીધી હતી કે બેટા આપણે તો જેમ ગીતાનો પાઠ થાય એમ સુંદરકાંડનો પાઠ કરવાનો છે. ભગવાનને અડવાનું નથી, ભગવાનની સેવા નથી કરવાની, એટલે આપણને કોઈ પેલું સૂતક જેવું કંઈ નડતું નથી આમાં. એટલે બેટા તારી સાધના ખંડિત ના કરીશ. એટલે બાથરૂમમાંથી નહીને બહાર નીકળ્યો. પછી મને પોતાને દેવાંગભાઈ ખબર નથી કે મારો બાપ અહીંયા મરેલો પડ્યો છે ઘરમાં, મને કોઈ ફિલિંગ જ નહોતી. આઈ વોઝ ફિલિંગલેસ. અને મેં સુંદરકાંડ કર્યો અહીં ઘોડાસરમાં જ,
મહાદેવના પ્રાંગણમાં મારો પાઠ હતો. મારો પરિવાર, મારા પરિવારની બહેનો મારી સામે ધ્રુસકે ધ્રુસકે રડતી હતી, કારણ કે મારા બાપનો મૃતદેહ ઘરમાં પડ્યો હતો. પણ મને ખબર જ નથી કે સુંદરકાંડ કોણે ગાયો. આ એક મારા માટેનો આઘાતજનક અને યાદગાર પ્રસંગ. બીજો, આપણી રામાયણ સિરિયલના લંકેશ અરવિંદભાઈ ત્રિવેદી, એમને ત્યાં મારો 28મી પાઠ હતો ફેબ્રુઆરીએ, એમના પત્નીની શ્રદ્ધાંજલિ નિમિત્તે. અને 27મી ફેબ્રુઆરીએ ગોધરાકાંડ થયો. આખું ગુજરાત ભડકે બળતું હતું. લિટરરી દેવાંગભાઈ, હું એ સળગતા ભડકાઓની વચ્ચેથી મેટાડોરમાં એમના ત્યાં પહોંચ્યો છું, સદાતપુરા ઈડર પાસે. ત્યાંથી પાછો આવ્યો ત્યારે પણ લાશોના ઢેર વચ્ચેથી આવ્યો છું. કેવી રીતે મારી ગાડી આવી છે મને પોતાને ખબર નથી, પણ હું મારા પરિવારના સ્વજનોને મેટાડોરમાં લઈને પાઠ કરીને બીજે દિવસે હેમખેમ અમદાવાદ આવ્યો છું. અશ્વિન, રેશનાલિસ્ટ નોર્મલી આક્ષેપો કરતા હોય છે કે ફક્ત લોકોને ગુમરાહ કરવા માટે જે વાત ચાલે છે કે સુંદરકાંડનો પાઠ થતો હોય ત્યારે સાક્ષાત હનુમાનજી પોતે હાજરી હોય છે, એમની હાજરી હોય છે. રેશનાલિસ્ટોનું કહેવું છે કે આ ફક્ત લોકોને ગુમરાહ કરવા માટેનું ક્યાંક આ ધર્મના આંચળા હેઠળ, ખાસ કરીને જે લોકોને કાચા મનના છે એવા લોકોને ક્યાંક ભોળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. શું કહેવા માંગશો? હું એટલું જ કહીશ કે લોકોને ગુમરાહ, હું મારા પ્રવચનમાં પણ જો કદાચ અત્યારે તો આખા અમદાવાદના, મને લાગે છે મોટાભાગના સ્વજનોને, ગુજરાત, ગુજરાત બહાર, દેશમાં, વિદેશમાં, અમેરિકા, આફ્રિકા, ઇંગ્લેન્ડમાં, મારા પ્રવચનનો આ એક જ સૂર હોય છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્કસ અબાઉટ મિરેકલ્સ, એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક સુંદરકાંડ ચીપ બાય ડિસ્કસિંગ મિરેકલ્સ. એટ ધ સેમ ટાઈમ આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસગાઈડ સોસાયટી બાય ડિસ્કસિંગ મિરેકલ્સ. ચમત્કારને અંધશ્રદ્ધાની વાતો કરીને મારે સુંદરકાંડને સસ્તો નથી બનાવવો, નથી મારે પ્રજાને બેવકૂફ બનાવી, નથી એના ખિસ્સા લૂંટી લેવા, નથી એના ખિસ્સામાંથી પૈસા પડાવી લેવા. મારો કોઈ આશય નથી કે હનુમાનજીને શાશ્વત સાબિત કરીને, એની હાજરી અહીં સુંદરકાંડમાં છે બતાવીને લોકોના ખિસ્સા ખાલી કરાવવા, આરતીમાં કે ડબ્બામાં પૈસા પડાવી લેવા. આ મારું કોઈ આજીવિકાનું સાધન નથી, પણ હું સમાજ ઉપર જ છોડું છું. રોજ કહું છું કે તમે બધા સુશિક્ષિત લોકો છો, તમે નક્કી કરો સુંદરકાંડમાં કેટલો પ્રભાવ છે. દેવાંગભાઈ નક્કી કરે, મારા કહેવાથી નહીં. મને તો, હું રોજ કહું છું, મને પગે બી ના લાગશો, હું બહુ સામાન્ય માણસ છું. તમારો આત્મા માને, દેવાંગભાઈનો આત્મા માને, તમને કોઈ અનુભૂતિ થાય, તમને ભલીવાર લાગે સુંદરકાંડમાં, તમારા આત્માને કંઈક સ્પર્શી જાય, તો આ અમૃત પીજો અને પીવડાવજો, કોકના આંસુ લૂછજો. એક પણ પૈસો લીધા વગર અશ્વિન પાઠક સુંદરકાંડ કરે છે. કલજીએ કોઈની પાસે એક પણ પૈસો ક્યારે પણ તેમણે માગ્યો નથી, કોકે કદાચ આપ્યા છે તો કદાચ એક રૂપિયો એડ કરીને તેને પરત પણ કરેલા ના ભૂતકાળમાં દાખલા જોવા મળેલા છે. એમાંથી પુસ્તકો આપણે છપાવીએ છીએ. જી હા, જે કાંઈ કોઈને પણ પૈસા, કેટલીક વાર પહેલા અમે ડોનેશન બોક્સ પણ નહોતા મૂકતા, પછી લોકોની એક સિવિક સેન્સ ના હોય ઘણા બધા લોકોની, એટલે છૂટા 5 રૂપિયાનો સિક્કો છૂટો મારે ભગવાનના દાદાના મોઢા ઉપર પડે, એટલે અમે ડોનેશન બોક્સ મૂક્યું હતા. અને એની પણ અમે અમારા પ્રવચનમાં રોજે રોજ જાહેરાત કરીએ છીએ કે આ દાનપેટી પૈસા ઉઘરાવવા માટે નથી, પણ તમારામાંથી કોઈને ભાવથી, પ્રેમથી આ સેવાના કાર્યમાં કંઈક યોગદાન આપવું છે એના માટેની આ પેટી છે. અને એ જ પૈસામાંથી અને સીડી કેસેટ ડીવીડીની જે ઇન્કમ થાય એને પણ અમે બજારું નથી બનાવી, કોઈ જગ્યાએ માર્કેટમાં મેં એને વેચવા નથી મૂકી, કારણ કે સુંદરકાંડ કોઈ બજારું ચીજ નથી. એ વેચાય નહીં, વેચાય આ કન્સેપ્ટથી હું બહાર નીકળ્યો છું દુનિયાભરમાં, કે મારે સુંદરકાંડને વેચવો છે, વેચવો નથી. નહીં તો આ સીડીના રાઇટ્સ અત્યારે આપી દઉં તો 50 લાખ રૂપિયા મને મળે એમ છે. અને એ જ રૂપિયા જે આવે છે એમાંથી જ હજારોની સંખ્યામાં પુસ્તકો, ગુજરાતી પુસ્તિકાઓ છપાવીને દુનિયાભરમાં જેને પણ સુંદરકાંડનો પાઠ કરવો છે એને આ પુસ્તક વિનામૂલ્ય આપવામાં આવે છે. એવો સવાલ કે લાખો લોકોને અશ્વિન પાઠકના મુખેથી સુંદર પાઠનું શ્રવણ કરવું ગમે છે, જોયેલા છે કે અમારી ચેનલ પર, ખાસ કરીને GTPL દ્વારા આપના રોજ સવારે, શનિવાર, મંગળવારને, શનિવારે બધાને બતાવે છે, લાખો લોકો સમયસર ચૂક્યા વગર ટીવી સેટ ઓન કરે છે, પાઠનું શ્રવણ કરે છે. અશ્વિન કુમાર પાઠક જ હોવા જોઈએ તે પણ ડિમાન્ડ હોય છે. લાખો લોકો ચાહે છે અશ્વિન કુમાર પાઠકના મુખેથી નીકળેલા સુંદર સુંદરકાંડના શ્લોકને, અશ્વિન પાઠકને કોના મુખે ગવાયેલું સુંદરકાંડ છે? મેં આમ તો કોઈના સુંદરકાંડ સાંભળ્યા જ નથી. એક શાસ્ત્રીજીના, નંદકિશોર શાસ્ત્રીજીના પાઠમાં હું પહેલા જતો હતો અને એ પાઠ મેં સાંભળેલા. પછી લંકેશ, આપણા અરવિંદભાઈ ત્રિવેદીએ મને સર્ટિફિકેટ આપ્યું કે હું જ્યારે એમ કે લંકેશનો રોલ કરતો હતો ત્યારે હું આખું ભારત ફર્યો,
મને ઘણા સુંદરકાંડ સાંભળ્યા છે કે છે, પણ ખબર નહીં કોણ જાણે કેમ કે છે મને અશ્વિન પાઠકના સુંદરકાંડ સિવાય હવે કશું સાંભળવું નથી ગમતું. એટલે મને પોતાને બહુ અતિશયોક્તિપૂર્ણ લાગે છે, કારણ કે જે વ્યક્તિને સુંદરકાંડનો કોઈ સંગીતનું જ્ઞાન નથી કે આ ભાષાનું બહુ જ્ઞાન નહોતું મારી પાસે, તો જ્યારે મેં શરૂ કર્યું ત્યારે તો હિન્દી અવધિ ભાષા છે આ, તો કેવી રીતે આટલું બધું લોકભોગ્ય અને લોકપ્રિય બન્યું. મને મજાક મશ્કરીમાં કહું તો અમિતાભજી વખતે યાદ આવેલા કે અમિતાભજીને આકાશવાણીએ રિજેક્ટ કરેલા ઓડિયો ટેસ્ટની અંદર, અને એ જ માણસની કેસેટ્સ આખી દુનિયા અત્યારે માગે છે. એવું જ કંઈક મારામાં બન્યું છે એવું મને લાગે છે કે જેને સંગીતનું કોઈ જ્ઞાન નથી એની સીડી કરાંચીથી હમણાં ભાઈ આવે લઈ ગયા, લોકોને ઈશ્વરના દર્શન થાય છે. અશ્વિન અહીંયા રોકીશ. દર્શક મિત્રો, ખૂબ જ રસપ્રદ તબક્કામાં વાત પહોંચી ગઈ છે, પરંતુ સમય થયો છે નાનક બાલ પ્રોગ્રામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે અશ્વિન કુમાર પાઠક સાથે. અશ્વિનજી, બ્રેક પહેલા આપે કીધું કે સડનલી સમાવ ખબર નથી કે કઈ રીતે મારા મુખેથી નીકળેલા આ સુંદરકાંડના શ્લોકો લોકોને કઈ રીતે સ્પર્શી જાય છે, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે લાખો લોકો આજે આ જ અવાજમાં આ જ સુરમાં એક ટેવ પડી ગઈ છે. સુંદરકાંડ કદાચ વર્ષોથી અલગ સુરમાં ક્યાંક સાંભળ્યો હશે, પરંતુ આપના મુખેથી જે સુરમાં ઢળાઈને આવે છે એ સુર અત્યારે એક કહેવાય ને કે ટ્રેડિશન બની ગયો છે કે બસ સુંદરકાંડ ગવાય અને આ સુરમાં ગવાય. દેવાંગભાઈ, વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું, ખોટું સોરી. નાના બાળકો તમને એમ લાગશે, ભલે તમે જે રેશનાલિસ્ટની વાત કરો છો, પણ આ હનુમાનજીનો એટલો બધો પ્રભાવ છે કે માત્ર અમદાવાદ શહેરમાં કદાચ 30,000 બાળકો એવા હશે જેને સુંદરકાંડ વાંચતા નથી આવડતો, જેને હજુ તો ભણવા સ્કૂલમાં પણ નથી ગયા, એવા બાળકો એમના મા બાપને પકડીને ટીવીની સામે બેસાડી દે છે કે દાદા બતાવો, અને જે સમજવું હોય સમાજને એ સમજે. એને સુંદરકાંડ વાંચતા નથી આવડતો, હજુ તો એ કોઈ શાળામાં ભણવા પણ નથી ગયો, અને છતાં પણ આવા 30,000 બાળકો છે. એમની માતાઓ મારી પાસે લઈને આવે છે, એમના નાના નાની લઈને આવે છે કે આ હનુમાન ચાલીસા બોલે છે, આ બાળક હજુ સ્કૂલે નથી ગયો, મંગલ ભવન મંગલ હારી દ્રવાઉચો દશરથ અજીર બિહારી એની કાલી ગલી ભાષામાં બોલે છે. તો આ માત્ર ને માત્ર હું ઈશ્વરની કૃપા અને ગુરુદેવની કૃપા સમજું છું. અશ્વિનજી, અશ્વિનજી, સુંદરકાંડ તો એટલો લોકપ્રિય થયો છે, આપના મુખેથી ગવાયેલો એક ગેટઅપ પણ અશ્વિન પાઠકનો ગેટઅપ પણ લોકો આંખ બંધ કરે અશ્વિન પાઠક એટલે બિલકુલ એક ચિત્ર સ્ટોર્ડ થઈ ગયું છે બિલકુલ. આ ગેટઅપ વિશેનો રાજ શું? કારણ કે જ્યારે શરૂ કર્યું હશે ત્યારે હું નથી માનતો કે ના, એ વખતે હું શાળામાં શિક્ષક તરીકે હતો એટલે પેન્ટ શર્ટ પણ પહેરતો હતો. લગભગ 3-1 વર્ષ પેન્ટ શર્ટ પહેરીને મેં સુંદરકાંડ પાઠમાં નથી કર્યા, સ્કૂલ શાળામાં જતો ત્યારે પેન્ટ શર્ટ પહેરતો, સાંજે હું ચૂડીદાર ને પાયજામો પહેરતો, માથું મારું ખુલ્લું રહેતું. પણ લગભગ તરત જ બીજા જ વર્ષે 2001માં પિતાજીનું જ્યારે અવસાન થયું ત્યારે મારે વાળ કઢાવવા પડ્યા, એટલે ખુલ્લું માથું હોય એટલે મને જરા અજુગતું લાગતું હતું. એટલે આપણા પરિવારના દીદી છે આ તૃપ્તિબેન જાણી, જે અત્યારે યુએસમાં છે અમેરિકામાં છે, અને 7 વર્ષથી મારી સાથે પડછાયાની જેમાં સુંદરકાંડમાં રહ્યા છે, એટલે કે ગુરુજી તમે કશું કપડાં જેવું માથે બાંધો એમ. એટલે અમે લોકોએ કેસરી કલર પસંદ કર્યો. મીનવાઇલ એ વખતે અમે પાઠ કરવા માટે શેરડીને શનિ સિંગણાપુર ને બધે ગયેલા, ત્રંબક ને બધે, એટલે બાબાના ધામમાં અમે આ જોયું ને અમે વિચાર કર્યો કે આપણે કેસરી કપડું માથે પહેરીએ તો સારું, એટલે પહેર્યું. અને બસ આજની ઘડીને કાલનો દિવસ ત્યારથી આ કેસરી કપડું મારા માથે છે. પછી વાળ પણ બહુ રાખતો નથી કારણ કે કોઈ જરૂર નથી. હવે તિલકની વાત કરું તો અશ્વિનભાઈ જે કરે બ્લેક કલર તિલક, માત્ર અમે હું અને બેના એટલે આપણા પરિવારના દીદી તૃપ્તિબેન અમે એમના નિવાસસ્થાને આમ્રવનમાં દર મંગળવારે સ્કૂલેથી હું છૂટીને આવું એટલે બધી હવનની તૈયારી થઈ હોય એટલે અમે હોમાત્મક સુંદરકાંડ કરતા, દરેક ચોપાઈની આહુતિ અપાય અને હવન કરતા, અને હવનની ભસ્મનું તિલક, એને તિલકનો અધિકાર મેં દીદીને આપેલો, પરિવારની વડીલ એટલે ગુરુને તિલક એ કરે ગુરુનું, એટલે એની અંદર પછી ચમેલીનું તેલ મિલાવીને એ ભસ્મની તિલક થતી, એ આજ દિન સુધી એ પ્રથા ચાલુ છે. ઓકે ફાઇન, અગેન આવી જઉં છું પાછો ભૂતકાળમાં. જે પ્રમાણે કીધું કે શિક્ષક અને ખાસ કરીને કલાકાર જીવ, અશ્વિન પાઠક એટલે કલાકાર જીવ, જો કદાચ વધારે લાગશે, પરંતુ જો કદાચ દાદાની કૃપા ના થઈ હોય તો કદાચ આજે ક્યાંક એક અલગ જ સારા કલાકાર એક ગુજરાત ચોક્કસ એ નામ ના મળી હોત. હા,
કલાકારની જ વાત કરું તો નાટ્ય ક્ષેત્રમાં અગેન જે પ્રમાણે ક્યાંક ચીપનેસ અત્યારે આવી ગઈ છે ગુજરાતી રંગભૂમિમાં, ક્યાંક અંદર રંજ થતો હશે, કારણ કે એક આત્મા છે અશ્વિન પાઠકની અંદર, એક કલાકાર આત્મા પણ બેઠેલો છે, એ છાપાઓ પણ વાંચે છે, એ છાપાઓમાં જ્યારે ક્યાંક ક્રિટિક પણ વાંચે છે ગુજરાતી રંગભૂમિ વિશે, શું કેવું છે ગુજરાતી રંગભૂમિમાં? ગુજરાતી રંગભૂમિમાં મારું એક સદનસીબ હતું કે મેં મહાનુભાવોની સાથે જ ક્વોલિટી પર્સન્સ જોડે જ કામ કર્યું છે. મેં જેમના નીચે કામ કર્યું કલાકાર તરીકે એ મહાનુભાવોમાં ભરતભાઈ દવે છે, ભાઈ પ્રફુલ્લભાઈ ભાવસાર છે જે દૂરદર્શનમાં હતા, ઇસરોમાં પણ હતા અને અત્યારે પણ બહુ સુંદર ડાયરેક્ટર, પ્રોડ્યુસર ડાયરેક્ટર ભાઈ નિમેશભાઈ દેસાઈ, એટલે એવા મહાન કલાકારો અને મહાન દિગ્દર્શકો મને સાંપડ્યા છે કે જેમની નીચે મને કામ કરવાનું મળે છે. મારું દેવાંગભાઈ એક બહુ મોટી ઈશ્વરની અસીમ કૃપા હું એને ગણું છું કે શાળામાં પણ મને, મેં જ્યાં કામ કર્યું ત્યાં એવો ઓલિયો માણસ, આજે પણ અત્યારે બીમાર અવસ્થામાં છે, માદગીના બિછાને છે, પણ એ બે ઓલિયાઓ ભોળીદાસભાઈ પટેલ અને ફકીરભાઈ ઝાલા પ્રાથમિક શાળાના સીએનના શિક્ષકો પોતાનો પગાર મૂકી મૂકીને એક સમર્થ જેવી એક સમર્થ સંસ્થા જે વિશ્વમાં નામ ના મેળવી શકે એવી સંસ્થા લો ગાર્ડન પાસે એલિઝબેથમાં ઊભી કરી છે એમણે. કોઈની પાસે કાણીઓ પૈસો પણ નહીં લેવાનો, કોઈ શિક્ષક પાસે પણ લાંચ નહીં. શિક્ષણનું ક્ષેત્ર પણ આપ જાણો છો કે શિક્ષણનું ક્ષેત્ર પણ આજે ખદ બધી ગયું છે, ત્યાં પણ કોઈ બધી આ સંસ્થામાં ક્યારેય તમને જોવા ના મળે, ક્રિસ્ટલ ક્લિયર. એટલે એ સંસ્કારોએ પણ બહુ ઊંડી છાપ મારામાં મૂકી છે. આ દિગ્દર્શકોએ પણ મારા મન ઉપર બહુ ઊંડી છાપ મૂકી છે અને મારા ઘડતરમાં પણ આ બધાનું બહુ મોટું હરણ સિંહ ફાળ કહું તો ચાલે. અશ્વિનભાઈ, સબ્જેક્ટ થોડોક ચેન્જ કરું છું. જે પ્રમાણે દાદાની વાત કરી, દાદા એટલે કાયદેસર જો કહેવાય તો શક્તિશાળી, કદાચ વિશ્વના સૌથી શક્તિશાળી જો કદાચ બિરુદ આપવું હોય તો તે દાદાને આપી શકાય. રાઈટ. બજરંગ બલી પોતે આટલા શક્તિશાળી હતા પરંતુ ક્યારે તેઓ રાજા ન હતા, શક્તિશાળી એક સેવક તરીકે રહ્યા હતા. એ જેમની મોટી મોટાઈ છે, બડાઈ છે. નાઉ 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 નેક્સ્ટ ક્વેશ્ચન એ જ આવે છે, સેવકની વાત આવે છે, શક્તિશાળી હોવા છતાં પણ એ સેવક એટલા જ વિનમ્ર રહ્યા હતા. આજના પ્રજાના સેવકો માટે શું કેવું છે? બહુ મોટો સંદેશ છે એમના માટે જીવનમાં. હું તો આજના સેવકોની વાત નથી કરતો, વ્યક્તિની પણ વાત કરું છું. જો ખરેખર સુંદરકાંડને જીવનમાં ઉતારવો હોય તો હનુમાનજી એ તો દાસત્વનું પ્રતીક છે, જે દાસ રહ્યા અને જેણે ઈશ્વરને પણ ઋણી રાખ્યું, રામને પણ ઋણી રાખ્યા, એક દાસે એટલું સ્થાન પ્રાપ્ત કર્યું. કિષ્કિંધાકાંડ, સુંદરકાંડની શરૂઆતમાં મેં કિષ્કિંધાકાંડના થોડાક એક દોહા અને એની ચોપાઈઓ થોડીક મૂકી છે. એમાં પણ આ વાત છે કે જ્યારે સીતામાતાને શોધવા જાય છે ત્યારે ધાર્યું હોત તો એ બધાને કહી શક્યા હોત, જે આજના લોકો કરે છે એ રીતે, પોતે બધી યશ પોતે ખાટે હોત કે આ કામ માત્ર હનુમાને કર્યું, બજરંગ બલીએ કર્યું, તો બધાને પાછા વિદાય કરી શક્યા હોત, જામવંતને, સુગ્રીવને, બધાને. પણ એમણે બધાને કહ્યું કે અહીંયા રોકાજો, હું ન આવું ત્યાં સુધી. કેમ? કારણ કે હું આવું પછી આપણે બધા સાથે રામજી પાસે જઈશું અને કહીશું કે માને શોધી લાવ્યા. એટલે યશ પણ વહેંચવો છે. એટલે હું વારંવાર કહું છું કે નોટ આઈ બટ વી. આઈ ઇઝ નોટ ઇન ધ સેન્ટર. આજના સમાજનું મોટું દૂષણ હોય તો આઈ કેપિટલ છે અને એના કારણે જ આ સમાજમાં જે કંઈ પ્રશ્નો ઊભા થયા જેના કારણે છે. અશ્વિનભાઈ, સમય ખૂબ જ ઓછો છે. ઇન શોર્ટ, ખાસ કરીને મારે પૂછવાની ઈચ્છા થાય કે બીએ વિથ ઇંગ્લિશ આપે કરેલું છે, સુંદરકાંડનો શ્રવણ તો આપ હિન્દુસ્તાનમાં લગભગ લાખો કરોડ લોકોને આપે કરાવ્યું છે, ક્યાંક એનું ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરીને પણ જો આ સુંદરકાંડને મૂકી શકાય તો વિશ્વની ઘણી મોટી સેવા થઈ શકે તેવું લાગે છે. અમે મૂકી છે અને ઇંગ્લિશ બુક્સ પણ અમે બનાવી છે. અમેરિકામાં અમે ઇંગ્લિશ બુક્સ આપીએ છીએ છોકરાઓને, ત્યાં ઇંગ્લિશ વર્ઝન છે અને ઇંગ્લિશના ઘણા બધા પબ્લિકેશન્સ દિલ્હીના પણ છે જેમાં સુંદરકાંડ મળે છે. પરમ શ્રદ્ધેય પરમ આદરણીય બાપુની સાઇટ ઉપર પણ ઇંગ્લિશમાં સુંદરકાંડ છે. અશ્વિનભાઈને શોખ કયો? મને ગાવાનો શોખ હતો, બીજો તો કોઈ શોખ મને. સિંગર કોણ અશ્વિનભાઈ? મુકેશ. મુકેશનું કોઈ એકાદું ગીત? મુકેશનું અને ગઝલોનો શોખ મને, પણ બધા જૂના ગીતો, બધા કોઈ પણ એક ગીત, એ બધા દર્દીલા ગીતો છે બધા, જે કદાચ આજના સમાજને ન ગમે. દરેક લોકો સાથે ભણાયેલું હોય છે, જોડાયેલું હોય છે. એક ગીત મેં એચકેમાં ટેલેન્ટમાં ગાયેલું, વો તેરે પ્યાર કા ગમ એક બહાના થા સનમ,
अपनी किस्मत ही कुछ ऐसी कि दिल टूट गया। दर्शक मित्रों, अपनी किस्मत ही कुछ ऐसी है कि दिल तूट गया। क्यारे पण कोई पण तकलीफ पड़े छे कोई व्यक्ति ने त्यारे नसीब नी बात करे छे, आवा समय याद करवा होय तो एवा शक्तिशाली जे कही शकाय के भगवान प्रभु श्री हनुमान दादा ने, एज हनुमान दादा ने प्रसन्न करवा माटेना सुंदर कांड लाखों करोड़ों लोगों ने जो श्रवण करावे छे, पठन करावे छे, तेवा अश्विन कुमार पाठक साथेनी हती आ खास मुलाकात। સમયના અભાવના કારણે કદાચ ઘણી લાંબી વાતો થઈ શકે, પરંતુ આ કાર્યક્રમને અહીંયા જ પૂરો કરીશું। થેન્ક યુ વેરી મચ અશ્વિનજી, આપનો ખૂબ ખૂબ આભાર, જય શ્રી રામ। ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે, ત્યાં સુધી આપસો નમસ્કાર, થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ અ લોટ, જય શ્રી રામ, જય શ્રી રામ।